રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયાધાર વિસ્તાર તથા SRP કેમ્પની આસપાસના વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ડિમોલેશન કાર્યવાહી તેઓને કોઈ પણ જાણ કે નોટિસ આપ્યા વિના કરવામાં આવી હોય લોકોને બેઘર કરવાનો હીન પ્રયાસ કોર્પોરેશનને કર્યો છે તેવા આક્ષેપો લગાવાઈ રહ્યા છે. તેમજ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાની ચીમકી પણ અપાઈ છે. ગૌશાળા પાસે રહીએ છીએ વગર નોટિસે ને વગર એને આજે 8:30 આવીને મકાન પાડીને ખ્યા. કોઈ ઘરે હતા જ નહીં. બધાએ દશામાનું વ્રત હતું, જાગરણ કરીને બધાએ પધરાવા ગયા હતા. નથી સામાન લેવા દીધો કોઈને કે નથી છોકરાએ લેવા દેતા અને મારઝૂડ કરી છે બધાએ. તો તમારી માંગણી શું છે અત્યારે? અત્યારે તો માંગણી એવી છે કે અત્યારે બધાને જાવું ક્યાં, ખાવું શું, પહેરવું શું, પહેરવા શું. અત્યારે કોઈ તમને સપોર્ટ સાથ સહકાર ના? કોઈનો સાથ નથી. અમે અહીંયા અત્યારે સવારના અહીંયા બેઠા છે પણ કોઈ પૂછવાય નથી એવું કે શું કામ બેઠા છે. અમારના ઉતરતીનો ખાધું નથી. જાગરણ કરીને સુતા હતા. સવારમાં 7 વાગે મારા હસબન્ડ છે ને એ સવારમાં એ કારખાનાની નોકરી કરશે, એ આખાને ગયા. હજી ઘરના કામ કરીને છોકરાને પેટ પેટ ભરાવીને નવરા નથી થયા ને ત્યાં ડિમોલેશન મારા આવી ગયા. નથી અમને કાંઈ કાગળ દીધું, નથી અમને કાંઈ ખર્ચ કર્યું. અમે છોકરા લેવા ગયા, મને વાહિની કોણે ધક્કો માર્યો એ મને ખબર નથી. મારું મકાન એમ પણ મારે કંઈ સામગ્રી લેવા નથી દીધું. અમે હવાલદાર બેઠા, આપણે કોઈ પૂછવાનું નથી કે તમે શું કરો છો, શું નહીં, અમારું શું ગુનો, અમારું મકાન પાડી નાખ્યું. અમે આ તો હવાલદાર ખાધા પીધા વગર ના બેઠા છો. અમારું 150 ચોમાસું આટલું બાળક લઈ ક્યાં જાઉં? ઘેટક આવેલો છે, જો આખું શરીર મારું તોડેલું છે. જો જો અહીંયા જોવો, બધું પગમાં જોવો, બધું મારું જો વ્યવસ્થિત જો જોવો. મારી ઉપર અન્યાય કરી, ખોટો કરીને મને મારેલો છે, ધક્કા મારીને પાડી દીધો છે. આ હું મરી જાય, તમારા ટાંકા તૂટી જાય તો મારું કોણ? મારા દીકરા રજડી પડે મારે. રિપોર્ટર RG સરવૈયા.